વડોદરાના કુંભારિયા ડોડાવ હરિજનવાસમાં જર્જરિત મકાન ધરાશાયી થતા એક જ મકાનના ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા। भरूचना कुंभारिया धोड़ाव गायत्री मंदिर हरिजनवास में आवेल मकान नंबर E903 अचानक धराशायी थता मकानना काटमाड़ में दबाई जता त्रण व्यक्तिओना मौत निपज्या हता। बी डिविजन पोलिस मथक में समावेश पामता कुंभारिया धोड़ाव गायत्री मंदिर हरिजनवास में बनेल आ करुण घटना अंगे सीमाबेन किशोरभाई गुज्जरे बी डिविजन पोलिस मथक ने जाहेरात आपी हती। जेमा जणाव्या मुजब तारीख 21/3/2022 ना सवारे 7:30 ना अरसामा कुंभारिया ढोड़ाव गायत्री मंदिर हरिजनवास में आवेल मकान नंबर E903 अचानक धराशाय थता अंजनाबेन किशोरभाई गुज्जर उमर वर्ष 22, प्रिंसी किशोरभाई गुज्जर उमर वर्ष 14 और निशा चिमनभाई गुज्जर उमर वर्ष 10 ना काटमाड़ नीचे दबाई जता मौत निपज्या हता। तेमज गायत्री बेन ने पण इजा पहोंची हती। अत्रे नोंधु रह्यु के भरूच नगरना जूना भरूच तरीके ओळखाता વિસ્તારમાં ઘણા જર્જરિત મકાનો આવેલા છે। આવા જર્જરિત મકાનો અંગે ભરૂચ પાલિકા દ્વારા વરસાદની ઋતુ પહેલા મકાન માલિકોને નોટિસ પાઠવવામાં આવે છે। આ નોટિસમાં જણાવવામાં આવે છે કે મકાન જર્જરિત છે, જેથી મકાન માલિક જોખમી હોવાથી તેને ઉતારી લે અથવા તો તે યોગ્ય સમારકામ કરાવી લે। તેમ છતાં કેટલાક મકાન માલિકો જર્જરિત મકાનોને ઉતારી લેતા નથી કે મરામત કરાવતા નથી, જેના પગલે લગભગ દર વર્ષે ભરૂચ નગરમાં આવી કરુણ ઘટનાઓ બને છે, જેમાં એકાદ બે વ્યક્તિઓના જીવ પણ જતા હોય છે। નગરપાલિકા નોટિસની અવગણનાને કારણે આવા બનાવો બનતા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। તો બીજી બાજુ નગરપાલિકા દ્વારા પણ જો તે જર્જરિત મકાન માલિક દ્વારા ન ઉતારી લેવાય તો કાયદાની જોગવાઈ મુજબ લોકહિતમાં નગરપાલિકાએ જાતે મકાન ઉતારી લેવું જોઈએ, જેથી આવી દુર્ઘટના થતી અટકી શકે। કાલાસરમાં શું ઘટના બની છે? ઘટના એવી બની કે સવારના 7:15-7:30 વચ્ચે ખડી ને તો આ છોકરાઓ ખરા અંદર સૂટેલા છે, અમને કોઈને ખબર નહીં હતી, પણ ઉપરથી મતોડીને હરે બધું આખું મકાન બેસી ગયું, છોકરાઓ નીચે દબાઈ ગયા, પછી આખા ફળિયાના બધા છોકરાઓ બહેરાઓને બધા દોડી ગયા, બૂમો પાડી, ફાયર બ્રિગેડ તાત્કાલિકને ફોન કરીને આવી ગઈ, એની સાથે સાથે 108 પણ આવી ગઈ, છોકરાઓને બહુ ઇમિજિયેટલી જ એ લોકોએ એક્શન લીધા, છોકરા બચી ગયા છે। માતા એ વખતે કઈ જગ્યાએ? કોણ? એમના એમના માતા સવારે એ 7:15 વાગે નગરપાલિકામાં કામ કરે એટલે હાજરી પુરાવા જાય એ ગયેલા, એ છોકરાઓ દડોતું જ અંધળ છૂટેલા આ રીતે, પણ આ રીતે કિસ્સો બની ગયો છે, કુદરતી જ બન્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ નગર ખાતે આજે વહેલી સવારે કુંભારિયા ઢોળાવ વિસ્તારમાં બનેલ કરુણ ઘટના અંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે જૂના ભરૂચ વિસ્તાર તેમજ અન્ય વિસ્તારમાં જર્જરિત મકાનો આવેલ છે, ત્યાં નગરપાલિકા દ્વારા જર્જરિત મકાનો અંગે નોટિસ પાઠવવામાં આવે છે, તેમ છતાં મકાન માલિકો આ ખાડાકાન કરે છે, ત્યારે હવે પછી મકાન માલિકોને જર્જરિત મકાન અંગે નોટિસ મળે અથવા તો તેમને તેમ લાગે કે મકાન જર્જરિત થઈ ગયું છે ત્યારે ત્વરિત પગલાં ભરી મકાનનું સમારકામ કરે તે અત્યંત જરૂરી છે। સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે નગરપાલિકા હવે કાયદાની રૂએ જો મકાન માલિક જર્જરિત મકાનનું સમારકામ નહીં કરાવે તો નગરપાલિકા પોતાની રીતે કાર્યવાહી કરશે। આજરોજ સવારના સુમારે ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા વેજલપુર મલિમડી ચોક વિસ્તારની અંદર એક મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી, જેમાં બે દીકરીઓ અને એક દીકરાનું અકાર કારે સ્વર્ગવાસ થયું છે। સૌપ્રથમ તો ભગવાન એમની આત્માને શાંતિ આપે। નગરપાલિકા ભરૂચ ગત વર્ષે 126ની ઉપર આશરે લોકોને નોટિસ આપી ચૂકી છે 3-4 વખત, ફરી આ વર્ષે બી લગભગ 65-70 નોટિસ લોકોને આપી ચૂકેલી છે, વારંવાર રજૂઆત કરી ચૂકી છે કે આપનું મકાન જર્જરિત હાલતમાં છે તો એને સત્વરે ખાલી કરી અને બીજી જગ્યા પર રહેણાંકમાં જતા રહો, પણ અગમ્ય કારણસર અમુક જગ્યા પર અમુક લોકો ઘર માંથી બહાર નથી નીકળતા, જેના કારણે આવી દુર્ઘટનાઓ બને છે, જે ખૂબ જ ગંભીર દુર્ઘટનાઓ છે। ભરૂચ નગરપાલિકા આવનાર સમયમાં જેટલા લોકોને બી નોટિસ આપી છે, જો એ લોકો એમની મકાનમાંથી કે એમની પ્રોપર્ટીમાંથી એ ખાલી નહીં કરે તો કડકાઈપૂર્વક ભરૂચ નગરપાલિકા એ બધી પ્રોપર્ટી ખાલી કરાવશે, અને એમને તાકીદ સૂચના કરવા માગું છું મીડિયા દ્વારા કે આપ તાત્કાલિક ધોરણે આપની અલગ વ્યવસ્થા કરો, મકાનને જર્જરિત હાલતમાં આપ એ મકાનમાં ના રહો। અમિતભાઈ, આ જે બનાવ બન્યો છે તેની અંદર જે મકાન હતું તેને પણ નોટિસ આપવામાં આવેલી છે? હા, એમને ભૂતકાળમાં ખાલી અમને મૌખિક રીતે જાણ કરવામાં આવેલી પાડોશીઓ દ્વારા, પણ અમને કોઈ
લેખિતમાં કોઈ અરજી નથી કરેલી કે ભાઈ આ મકાન ધરાશાયી થઈ શકે એમ છે, તો એને તાત્કાલિક નગરપાલિકા એને નોટિસ આપે કે એની પર કોઈ જાતની કાર્યવાહી કરે. અમિતભાઈ, એ વિસ્તારની અંદર જે બનાવ બન્યો છે તે વિસ્તારની અંદર કેટલા મકાનો છે જેને નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં? આજે સવારે સ્થળ પર મુલાકાત કર્યા બાદ લગભગ ત્યાં સ્થાનિકોએ આ વસ્તુ જોયા બાદ ત્યાંના સ્થાનિકોએ અમને એવી રજૂઆત કરી છે કે સાહેબ, અમારા વિસ્તારમાં લગભગ 8-10 મકાનની પ્રોપર્ટીઓ આવી છે, પરંતુ કોઈએ અમને લેખિતમાં રજૂઆત આપી નથી, જેને સ્થાનિકોને અમે અમારા દ્વારા કહેવામાં આવેલું છે સ્થાનિકોને કે આપ અમને લેખિતમાં રજૂઆત આપો તો અમે લેખિતમાં નોટિસ આપીએ અને એની યોગ્ય કાર્યવાહી કરીએ.